અમારી માગણી એ છે કે એસટાટના જે નવા બદલીના નિયમો બનાવ્યા છે એને સુધારો કરવો, જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવી, જે સીસીસી પરીક્ષા પાસ જે શિક્ષકો છે એને મૂળ તારીખથી જ મળવાપાત્ર થતું હોય ઉચ્ચતર પગાર ધોરણ ત્યાંથી જ આપવું, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ જે ડાઉન કર્યું છે એ 4200થી ફરી શરૂ કરવું એ છે, 30 કરતાં ઓછી જે શાળાઓ છે એને મર્જ ન કરવા પણ અમારી ભલામણ છે, ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોનો જે ગ્રેડ પે છે એ 4200 કરવો એવી પણ અમારી માગણી છે, સાથે સાથે સીઆરસી બીઆરસીના જે પ્રતિનિધિત્વના ઓર્ડર જે છે એ રદ કરી એને મૂળ શાળામાં લાભ આપવો એ પણ અમારી માગણી છે. એના માટે આપણે શું કર્યું? એના માટે આજે અમે તાલુકા લેવલે અહીંયા બધા શિક્ષકો મળી એને ધરણા કાર્યક્રમ યોજ્યો છે. જો આનું નિરાકરણ નહીં આવે તો પછી આગામી કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ પણ જઈશું. પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રાંતિજના પ્રમુખ તરીકે આજે અમે ધરણા ઉપર બેઠેલા છીએ. મૂળ ધરણાનો હેતુ જૂની પેન્શન નીતિ શરૂ કરવી, નવી ભરતીના 2006 પછી જે ભરતી થઈ એ શિક્ષક મિત્રોને 4200 ગ્રેડ પેમાંથી 2800 સુધી ગ્રેડ પે સરકારે મંજૂર કરેલો છે એ રદ કરી અને મૂળ 4200 ભરતીનો પગાર ધોરણ આપવું એની મૂળ લડત છે. આ યુનિયન સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સાથે સંકળાયેલું છે. સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે સંકળાયેલું છે અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ઓલ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે સંકળાયેલું છે. ઓલ ઓવર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાથમિક શિક્ષક સંઘ સાથે સંકળાયેલું છે. આ યુનિયનના વર્લ્ડ લેવલે 3,50,00,000 શિક્ષકો એના સભ્યો છે. આ સાચી અને ગાંધી ચિંત્યા માર્ગે આ લડત જે પ્રશ્નોની વાચા છે એ વાચાનો ગાંધી ચિંત્યા માર્ગે જઈ અને એમાં ન્યાય મેળવવા માટે સરકારને અમે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે લાગણી વ્યક્ત કરીએ છીએ અને આ લાગણી પત્રકાર મિત્રો દ્વારા અને ચેનલો દ્વારા સરકાર સુધી પહોંચાડી અને ન્યાય અપાવવા માટે અમે વિનંતી કરીએ છીએ. જય હિન્દ. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશથી અને સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માર્ગદર્શનથી આજે અમે પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંગઠને આજે એક દિવસે ધરણાનો કાર્યક્રમ આપ્યો છે, જેમાં અમારી મુખ્ય માંગણીઓ છે. પ્રથમ માંગણી તો જૂની પેન્શન યોજના જે 2006 પછી બંધ કરવામાં આવી છે એ પુનઃ ચાલુ કરવામાં આવે. 4200 ગ્રેડ જે પહેલાં મળતો હતો 9 વર્ષે એ સરકારે એમાંથી ડાઉન 2800માં લઈ જવાની વાત ચાલી રહી છે, તો એમાં અમારી જલદ માંગણી છે કે 4200 ગ્રેડ જ આપવામાં આવે. અમારી જૂની માંગણી એ પણ છે કે 6-8માં શિક્ષકો સ્નાતક અનુસ્નાતક શિક્ષકોની ભરતી થઈ છે તો એમની લાયકાત મુજબ 4200 ગ્રેડ પૂરા પગારના પહેલા દિવસથી જ આપવામાં આવે. આ અમારી માંગણીઓ છે. તો એ બાબતે આજે અમે ધરણા પર બેઠા છીએ. આ માગણી સરકારશ્રી ખૂબ હકારાત્મક પણ લઈ અને અમારી માગણી ઝડપથી સંતોષે એવો અમારો બધાની લાગણી અને માગણી છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આવી સરસ આપણી ભારતીય સંસ્કૃતિમાં શિક્ષક અને ગુરુજીની જે સંકલ્પનાની કલ્પના કરવામાં આવી છે, પરંતુ વર્તમાન સમયમાં જોવામાં આવે છે કે શિક્ષકોના જે માગણીઓ છે કે એના હક છે એના પ્રત્યે દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. ક્યાંક ક્યાંક શિક્ષકોને નાની મોટી બાબતોમાં અન્યાય અને અસંતોષ થયેલો જોવામાં આવી રહ્યો છે. અમારા અગાઉના એચટાટ આચાર્યશ્રીએ વાત કરી તે પ્રમાણે બધી જ માગણીઓ અમારી અહીંયા સ્વીકારવામાં આવે, ખાસ કરીને બાળકોના શિક્ષણને જે અસર કરે છે કે જેમ કે શાળાઓ મર્જ કરવી એવી બાબતો માટે સરકારશ્રી ફરીથી થોડી વિચારણા કરે અને આજે અમે જે અમારી માગણીઓ છે શિક્ષકોની માગણીઓ છે એના માટે અહીંયા આગળ જે એક દિવસનો ધરણાનો જે કાર્યક્રમ છે એ કરવા માટે અમારું શિક્ષણ કાર્ય શાળામાં પૂર્ણ કરી અને પછી અમે અમારા સમયમાં અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે અમે સરકારશ્રીને વિનંતી કરી એવી અપેક્ષા રાખીએ છીએ, આશા રાખીએ છીએ કે અમારી આજની જે માગણીઓ છે
એને સારી રીતે સંતોષવામાં આવે અને એની ઉપર વ્યવસ્થિત રીતે ધ્યાન દઈ અને ફરીથી વિચારણા કરી અને એના માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે. નહીંતર પછી અગાઉ હવે પછીના જે અમારો રાજ્ય શિક્ષક સંઘ જે અમારે જે અમને કોઈ સૂચના અથવા માર્ગદર્શન આપશે એ પ્રમાણે અમારો કાર્યક્રમ રહેશે. આજે અમે શિક્ષકોને માંગણીઓ માટે પ્રાતિજ્ય તાલુકા પંચાયત કચેરીએ ધરણા કાર્યક્રમ યોજ્યો છે. અમારી માંગણીઓ છે કે જૂની પેન્શન યોજના શરૂ થાય, 42 ગ્રેડ પેને મંજૂરી મળે અને જો અમારો આ કાર્યક્રમ સફળ ના થાય તો અમે રાજ્ય સુધી પણ પહોંચવાનો પ્રયત્ન કરીશું. સાથે સંગઠન કરીને અમે આગળ વધવાના છીએ તો એમાં સૌ સાથે મળીને આગળ વધીશું, અમારા કાર્યક્રમને આગળ લઈ જઈશું, રાજ્ય સુધી પણ પહોંચાડવા માટે પ્રયત્ન